नाव चली नाव चली नाव चली रे, हम सबको लेकर नाव चली रे। तो आसो छे, हाँ आछे नाव। नाव एटले हाँ होड़ी। तो तमने खबर छे होड़ी पानी मां तड़े के डूबी जाए? तड़े ने? हाँ, तमने कोई दिवस विचार आव्यो कि होड़ी पानी ऊपर केम तड़े, केवी रीते तरे? आपणे होड़ी मां बैठा छे ने, तमे बैठा छो ने होड़ी मां। हाँ, तमने एवी बीक लागे छे कोई दिवस कि आ होड़ी डूबी जाए तो आपणे पण डूबी जाइए ने? तो तमे विचारो કે હોરી કેવી રીતે તરે? અને હા, હોરી તરે છે બરાબર ને? પછી આપણે સોય જોઈએ કે તમારા ઘરે સોય હશે જે સીવીએ ને કપડાં, હા તો એ સોય તમે પાણીમાં મૂકી જોજો, શું સોય તરે છે? નહીં, સોય તરતી નથી। તો એવી તો ઘણી બધી વસ્તુઓ હોય છે કે જે તરતી હોય, ડૂબતી હોય। પ્રકરણ 7, પાણી સાથેના પ્રયોગો। આપણે આ પ્રકરણમાં પાણી સાથેના પ્રયોગો કરીશું, ઘણી બધી પ્રવૃત્તિઓ કરીશું। કોની સાથે? હા, પાણી સાથે। તો ચાલો આપણે જોઈએ। તો આપણે પ્રકરણ 7માં એક નવો ટોપિક જોઈએ। તો એ ટોપિકનું નામ છે શું તારે શું ડૂબે। હવે આપણે આના પર પ્રયોગ કરીશું કે એવી કઈ વસ્તુઓ હોય છે કે જે તરતી હોય અને એવી કઈ વસ્તુઓ હોય છે કે ડૂબે છે। તો ચાલો આજે આપણે સેજલ નામની છોકરીનો પરિચય લઈએ। હવે સેજલની મમ્મી સેજલ માટે બટાકાનું શાક અને પૂરી બનાવવાની હતી। હવે સેજલની મમ્મી પૂરી તરતી હતી અને સેજલ તે જુએ છે। તો એની મમ્મીએ એક પૂરી તરી અને પેણીમાં મૂકી। હા, સેજલ બહુ ધ્યાનથી જુએ છે કે એ પૂરી જેવી એની મમ્મીએ પેણીમાં મૂકીને એટલે સીધી નીચે ઉતરી ગઈ અને ધીરે 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 એ ફૂલીને ઉપર આવી। આ તો જોયું, પછી એને શું જોયું એ ખબર છે? ફરીથી એની મમ્મીએ બીજી પૂરી મૂકી। હવે એ પૂરી ફૂલી નહીં અને એ નીચે જ રહી, એ ઉપર આવી નહીં। તો આ પણ એક નવાઈની વાત થઈ એના માટે। ત્યારબાદ એણે લોટની એક કણક લીધી, એટલે કે લુઓ। તો એ લુઓ લીધો અને એને દબાવી દીધો અને પછી એ લુઆને પાણીની વાટકીમાં મૂકી દીધો। શું થયું હશે? હા, એ લુઓ નીચે વાટકીની નીચે તળિયે બેસી ગયો। હવે આ પણ જોઈને તેને નવાઈ લાગી, અરે આવું કેમ થતું હશે? તો ચાલો આજે આપણે એવા જ ઘણા પ્રયોગો કરીએ, એટલે કે શું તરે છે અને શું ડૂબે છે એવી વસ્તુઓ વિશે વિચારીએ। હવે બીજો એક સેજલનો કિસ્સો કહું। સેજલ નહાવા ગઈ હતી અને એની મમ્મીએ એને બૂમ પાડી, તો એનાથી એ સાબુ પાણીની ડોલમાં પડી ગયો। તેથી તેની મમ્મીએ તે સાબુ કાઢીને સાબુદાણીમાં મૂકવા કહ્યું। સેજલ ઉતાવળમાં હતી અને તેનાથી શું થયું ખબર છે? એના હાથમાંથી સાબુદાણી પણ પાણીમાં પડી ગઈ। હવે સાબુ નીચે ચાલ્યો ગયો અને સાબુદાણી ઉપર તરતી હતી અને સેજલનો સાબુ જે હતો ને એ એને લઈને સીધો સાબુદાણીમાં મૂક્યો, તો એને શું જોવા મળ્યું? એ સાબુદાણી તરતી હતી। તો આ પણ તેને એક નવાઈ લાગી। તો ચાલો આપણે એક કવિતાનું વાંચન કરીએ અને એમાં પણ ઘણા એવા જ સવાલો છુપાયેલા છે કે આ બધી વસ્તુઓ તરે કઈ રીતે છે અને ડૂબે કઈ રીતે છે। તો ચાલો આપણે કવિતાનું વાંચન કરીએ। કેમ આવું કેમ? લાકડાની હોરી પાણીમાં તરસે પરંતુ સોય ડૂબી જશે, આવું કેમ થતું હશે? મને વિચારવા દો। લોખંડનું જહાજ પણ તરસે, તે મારી હોડીથી વજનદાર છે, છતાં પણ સોય તો પાંદડા જેવી હલકી, પીન જેવી પાતળી, તે તરત
તરત જ ડૂબી જશે. આવું કેમ થતું હશે મને વિચારવા દો. તો આપણે કવિતાનું વાંચન કર્યું, તેમાં આપણે જોયું કે લાકડાની હોડી હોય તો એ તરે છે, પણ જો સોય હોય તો એ ડૂબી જાય છે. ત્યાર પછી એનો વિચાર કરવા કહ્યો કે આવું કેમ થાય છે. હજી આગળ જાય છે અને કહેવામાં આવ્યું છે કે લોખંડની હોડી, તમને ખબર હોય તો સ્ટીમર, એ બધા જે જહાજો હોય છે એ સેના બનેલા હોય છે, હા લોખંડના. હવે તમે વિચારો કે લોખંડનો વજન કેટલો બધો હોય ને, હા, તો એટલી બધી વજનવાળી વસ્તુઓ જો તળી શકતી હોય તો સોય તો નાની પાતળી હોય, એનું શું વજન હોય, તો એ કેમ ડૂબી જાય છે? વિચાર કર્યો. ત્યાર પછી હજી આગળ જાય છે કે સોયનું વજન શું હોય, એકદમ હલકી હોય છે ને, અને હોડી જહાજો તેનું વજન તો ઘણું બધું હોય, તો પણ તે વસ્તુઓ તળે છે અને સોય જેવી પાંદરા જેવી હલકી વસ્તુ ડૂબી જાય છે. તો આવું કેમ થાય છે? તો ચાલો આપણે ઘણી બધી એવી વસ્તુઓ દ્વારા એ પ્રયોગ કરીએ. તમારા ઘરે એક વાસણ હોય કે ડોલ હોય તો એ વસ્તુ લેવાની છે, તેમાં પાણી ભરવાનું છે અને આપણે પર્યાવરણની ચોપડીમાં પાના નંબર 62 પર એક કોષ્ટક આપ્યું છે, તો એ કોષ્ટકમાં જેટલી વસ્તુઓ આપી છે એ વસ્તુઓ તમારે તમારી પાસે રાખવાની છે. પ્રયોગ કરતા પહેલા તમારે વિચારવાનું છે કે ખીલી, તો તમારે વિચારવાનું કે આ ખીલી ડૂબશે કે તરશે. વિચારો, હા, અને જે વિચાર આવે ને એ તમારે કોષ્ટકમાં આપ્યું છે કે પ્રયોગ કરતા પહેલાનું અવલોકન, તો એમાં તમારે હ, ના, ડૂબે, તળે એ બધું લખવાનું છે. ત્યાર પછી બધી વસ્તુનું અનુમાન, એટલે કે પ્રયોગ કરતા પહેલા તમારું અનુમાન શું છે એ વિગત બધી ભરી દો. ત્યાર પછી આપણે એ વસ્તુઓનો પ્રયોગ કરવાનો છે અને જોવાનું છે કે આપણે જે અનુમાન કર્યું હતું એ સાચું છે. કઈ રીતે ખબર પડશે? તો તમારે એ બધી વસ્તુ પાણીમાં એક પછી એક મૂકીને જોવાનું છે. જે અવલોકન થાય એની વિગત બીજા ખાનામાં લખવાની છે. આ રીતે તમારું અનુમાન અને અવલોકન કેટલું સાચું છે એનું તમારે અનુભવ કરવાનો છે. ત્યાર પછી નીચે ઘણી બધી માહિતી આપી છે, તેમાં પણ આપણે વિગતો ભરવાની છે. ચાલો આપણે પ્રયોગો જોઈએ. સૌથી પહેલા આપણે જોઈએ તો ખાલી વાટકી. હવે તમે વિચારો કે ખાલી વાટકીને પાણીમાં મૂકીએ તો શું થાય છે? જુઓ તો, હા, તરે છે. ત્યાર પછી ખાલી વાટકીમાં આપણે નાના પથ્થર મૂક્યા તો શું થયું? હા, એ પણ તરે છે. ત્યારબાદ ખીલી મૂકીએ તો જુઓ તો, ખીલી તો ડૂબી ગઈ. ત્યાર પછી દીવાસરી જોઈએ તો દીવાસરી મૂકીએ તો દીવાસરી તો પાણી પર તરવા માંડી. હવે આગળ જોઈએ તો આપણે પ્લાસ્ટિકના ઢાંકણ સાથેની ખાલી બોટલ જોઈએ તો એનું શું થાય છે? અરે, આ તો તરવા લાગી. હવે આપણે પાણીથી અડધી ભરેલી બોટલ જોઈએ તો તે શું કરે છે જોઈએ. તો જુઓ, ખાલી બોટલ અડધી તળે છે અને અડધી ડૂબી ગઈ. હવે આપણે આખી ભરેલી બોટલ જોઈએ તો એનું શું થશે? આખી ભરેલી બોટલ તો અંદર ડૂબી ગઈ. હવે આપણે એલ્યુમિનિયમના વરખ, એટલે કે દવાના પેકિંગમાંથી આપણે વરખ કાઢી લીધું છે. વરખને આપણે ખુલ્લું મૂકીએ અને પછી પાણી પર મૂકીએ તો જુઓ શું થાય છે. આ તો તળવા માંડ્યું. હવે આપણે એ જ વરખનું નાનું નાનું ગોરો બનાવીએ તો એ શું થશે? ચાલો જોઈએ. આ પણ તળવા માંડ્યું છે. હવે આપણે કપ જેવા આકારમાં વરખ બનાવીએ તો એ પણ શું થશે? હા, એ પણ તળશે. હવે આપણે આગળ વધીએ.
તો તમારા ઘરમાં સાબુ હશે ને? હં, સાબુ. તો એ સાબુને આપણે પાણીમાં મૂકીએ. ચાલો જોઈએ શું થાય છે. અરે, સાબુ તો અંદર ડૂબી ગયું. હવે આપણે પ્લાસ્ટિકની પ્લેટમાં એક સાબુ મૂક્યો તો જુઓ, હં, શું થાય છે, પ્લેટ તો પાણી પર તરવા માંડી. હવે સૌથી છેલ્લે આપણે બરફનો ટુકડો, તો જુઓ બરફનો ટુકડો પણ પાણી પર તરવા માંડ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે પાણી સાથે ઘણા પ્રયોગો કર્યા. તો હવે પછી આપણે ફરી મળીશું નવા ટોપિક સાથે. બાય.